नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 7 विषय गुजराती पाठ काव्य 2 आजनी घड़ी रळियामणी एनो बीजो भाग जोईशुं। पहला भागनी अंदर आपणे शब्दार्थ, कवि परिचय, रूढ़ि प्रयोग, काव्यनुं गान वगैरे आपणे जोयुं छे। हवे आपणे जो बीजो भाग छे ए बीजा भागनी अंदर काव्यने बराबर समझिए। सखी आजनी घड़ी रळियामणी मारा वालाजी आव्यानी वधामणी। शुं कहे छे? सखी आजनी घड़ी केवी छे? रळियामणी छे अने मारा वालाजी आव्यानी वधामणी। एटले के सखी आजे मारा वाला श्री कृष्णनी पधरामणीना सारा समाचार मळ्या छे, तेथी आजे मारे त्यां आनंदनो प्रसंग छे। आजे मारा त्यां शुं छे? આનંદનો પ્રસંગ છે, એવું આ બે લીટીમાં સમજાવે છે। હવે બીજી બે લીટી જોઈએ। સખી આલા લીલા વાસ વઢાવીએ મારા વાલાજીના મંડપ રચાવી। શું કહે છે? કે સખી આલા લીલા વાસ વઢાવીએ અને મારા વાલાજીના મંડપ રચાવીએ। તો સખીઓને સમજાવે છે કે મારા વાલા શ્રી કૃષ્ણ ભગવાનના સ્વાગતની તૈયારી કરવા માટે લીલા સૂકા વાસ વઢાવીને એમાંથી સુંદર મંડપ બનાવવાની વાત કરવામાં આવી છે। હવે આપણે આગળ જોઈએ। તરિયા તોરણ બારે બંધાવીએ મોતીને ચોક પુરાવીએ જીરે સખી। ઘરના બારણે આસુપાલ તરિયા તોરણ, તો આપણે સમજ્યા ને કે ત્રણ જાતના પાનનું તોરણ, એમાં કયા ત્રણ જાતના પાનનો સમાવેશ થતો હતો? આસોપાલવ, આંબો અને નારિયેળ। તો કે ઘરના બારણે આસોપાલવ, આંબો અને નારિયેળના પાનના તોરણ બંધાવીએ અને ઘરને આંગણે મોતીથી સાથિયા પુરાવીએ। હવે આગળ જોઈએ। ગંગા જમનાના નીર મંગાવીએ મારા વાલાજીના ચરણ પખાળીએ જીરે સખી। શું કહે છે? ગંગા અને જમના નદી છે, એ નદીના પાણી મંગાવે અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણ પખાળીએ, પખાળ એટલે ધોવા, તો ચરણ ધોવાની વાત કરે છે કે ગંગા અને જમના નદીના પવિત્ર જળ મંગાવીને તેના વડે શ્રી કૃષ્ણના ચરણ ધોઈએ। સમજણ પડે છે ને કાવ્યમાં? હા, વાલાજીના મંગળ ગૌરાવીએ જીરે સખી। શું કહે છે? મંગળ એટલે શું? તો કે વાલાજીના મંગળ ગીતો ગૌરાવીએ પૂરો પૂરો સુહાગણ સાથિયા। સુહાગણ એટલે કે જેનો પતિ હયાત હોય તેવી સ્ત્રી એને સુહાગણ કહેવાય છે। તો શું કહે છે? કે ચાલો સખીઓ, આપણે ભેગા મળીને શ્રી કૃષ્ણ આવવાના છે, તો તેમના સ્વાગત માટે મંગળ ગીતો ગાઈએ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ આ શુભ પ્રસંગે સાથીઓ પૂરે। ઘેર મલપત્તો આવે હરી હાથીઓ જીરે સખી। શું કહે છે? કે આજે શ્રી કૃષ્ણ ઉમંગમાં ઠાટમાટથી મલપત્તા હાથીની જેમ મારા ઘરે પધારી રહ્યા છે। અતિ મીઠડા થકી થાય મીઠડો મહેતા નરસૈયાનો સ્વામી મેં દીઠડો જીરે સખી। શું કહે છે? કે નરસિંહ મહેતાના સ્વામી ખૂબ વહાલાયથી એ વધુ વહાલા એવા શ્રી કૃષ્ણને મેં જોયા છે। તો મિત્રો, આમાં આ કાવ્ય સમજૂતીની અંદર નરસિંહ મહેતાના કાવ્યમાં ભક્તિભાવનો મહિમા રજૂ કરવામાં આવ્યો છે અને શ્રી કૃષ્ણ ભગવાન આવી રહ્યા છે, તો તેમના આવવાની અહીંયા પૂર્વ તૈયારી થઈ રહી છે। અહીંયા કેટલાક શબ્દો પણ આપેલા છે અને પ્રશ્નો પણ આપેલા છે અને અહીંયા ભાષા સજ્જતા પણ આપેલી છે, પરંતુ એ પણ આપણે વિડીયો દ્વારા તમને સમજાવવામાં આવશે। અહીંયા કેટલાક પ્રશ્નો આપેલા છે કે ગોપીને આજની ઘડી રળિયામણી શા માટે લાગે છે? તો ગોપીને ઘેરે આજે વાલાજી પધારવાના છે તેવા શુભ સમાચાર મળ્યા છે, તેથી ગોપીને આજની ઘડી કેવી લાગે છે? રળિયામણી લાગે છે। આવા પ્રશ્નો પણ પરીક્ષામાં પૂછી શકાય।
बीजो प्रश्न जुओ, वालाजी माटे शानो मंडप बनावामां आवी रह्यो छे? तो वालाजी माटे थोड़ा सूका अने थोड़ा लीला वासनो मंडप बनावामां आवी रह्यो छे। तरिया धोरणमां कया कया वृक्षना पांदड़ा होय छे? तो आ प्रश्न मैं तमने समझावी दीधो छे। आगळ जोईए, सखी गंगा जमुनाना नीर शा माटे मंगावे छे? तो भगवान श्री कृष्णना पग धोवा माटे, चरण धोवा माटे ये गंगा जमुनाना नीर मंगावे छे। पछी अहींया जो मोटा प्रश्नो पण आपेला छे अने काव्य पंक्ति पूर्ण करो ए पण परीक्षामां पूछाशे। तेथी विद्यार्थी मित्रों, तमारे आ काव्य पंक्ति ने याद करवानी रहेशे। अहींया प्रश्नो पण आपेला छे, परंतु आना उत्तरो हूँ तमने पीडीएफ माध्यम द्वारा मोकलीश। तमने काव्य समझूती में समझावानो खूबज एवो प्रयत्न कर्यो छे, तो तमे आ काव्य पंक्ति ने सारी रीते समझो, अने ज्यां ना समझण पड़े त्यां मने फोन करीने पण तमे पूछी शको छो। थैंक यू।